બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ મગફળીનું 22,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ સરકાર દ્વારા ઉનાળુ મગફળીની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ન કરવામાં આવતા આજે ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ સરકારનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થાય છે, જેમાં ડીસા હવે બટાટા નગરીની સાથે હવે મગફળીનું પણ હબ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળીનું વાવેતર થાય છે, ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં 22,282 હેક્ટરમાં વાવેતર થયું હતું, જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. ડીસાના માર્કેટયાર્ડમાં શરૂઆતના પ્રથમ દિવસે જ 2,500 બોરીની આવક થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું 22,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ 9,308 હેક્ટર જમીનમાં વાવેતર થયેલ છે. આ ઉપરાંત વડગામમાં 4,771 હેક્ટર, પાલનપુરમાં 3,805 હેક્ટર, દાંતીવાડામાં 3,096 હેક્ટર, અમીરગઢમાં 552 હેક્ટર, દાંતામાં 379, લાખણીમાં 115, દિયોદરમાં 91 હેક્ટર, તેમજ કાંકરેજમાં 68 હેક્ટર, ધાનેરામાં 49 હેક્ટર અને ભાભરમાં 17 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ માલની આવકમાં પ્રથમ નંબરે આવે છે, જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસુ સિઝનમાં મગફળીની દૈનિક 1,00,000થી વધુ બોરીઓ આવક થઈ હતી, જ્યારે ઉનાળુ સિઝનમાં અત્યારે 25,000થી વધુ બોરીની આવક થતી હોય છે. આ વર્ષે જ્યારે મગફળી નીકાળવાનો સમય થયો ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મગફળીના ઉત્પાદનમાં થોડું ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને મગફળીના પાકમાં 1 વીઘામાં 3,700 રૂપિયાનું બિયારણ, 1,250 રૂપિયાનું DAP ખાતર, 2,000 રૂપિયા સી ટ્રીટમેન્ટ, 1,500 નિંદામણ નાશક દવા, 2,000 ટ્રેક્ટર વાવણી ખર્ચ, જ્યારે મગફળી નીકાળવાના સમયે 1,000 રૂપિયા મજૂરી, 1,200 રૂપિયા થ્રેસર કામ જેટલો ખર્ચ થાય છે, જેની સામે ખેડૂતોને ઉનાળુ મગફળીમાં ભાવ મળતો નથી, જેથી આજે ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એકત્રિત થઈ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતોને ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં નહીં આવે તો તેનું પરિણામ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો બતાવશે એવું જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની અંદર મુખ્ય પાક બાજરી અને મગફળીનું છે અને અત્યારે ખેડૂતોને પોસાય તેમ છે જ નહીં. મગફળીના ભાવ સાવ નીચા આવી ગયા. અત્યારે અઠવાડિયા પહેલાં 1,200 થી 1,250 ભાવ હતા. વરસાદ પડવાથી અત્યારે કે કંઈ હવાયો માલ છે અને ભીનો છે એવા બોના કાઢી હરાજીવાળા એ ભાવ ખેડૂત પાસેથી નીચા ભાવે પડાવી લે છે. તો જે તે સત્તાધારી અધિકારીઓ બેઠા છે ગંજની અંદર, એમણે હરાજીવાળા ઉપર વોચ રાખી અને ખેડૂતને યોગ્ય ન્યાય અપાવવો જોઈએ એવી મારી ભારતીય કિસાન સંઘની માગણી છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા શહેરમાં થયું છે, જેના કારણે હાલમાં માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ભરાવવા માટે આવી રહ્યા છે. ગત વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં 4,30,000 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં ખેડૂતોને 830 થી 950 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો. ત્યારે આ વર્ષે પણ ડીસા માર્કેટયાર્ડમાં ફરી એકવાર મગફળીની આવક શરૂ થઈ છે અને આ વર્ષે ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ખેડૂતોને 900 થી 1,040 રૂપિયા ભાવ મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળીનો ખરીદવામાં આવતા ખેડૂતોએ આજે આ અંગેની જાણ ડીસા માર્કેટયાર્ડ સંચાલક મંડળીને કરી હતી, જે બાબતે સંચાલક મંડળ દ્વારા સરકારને ખેડૂતોની ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી રજૂઆત કરવા માટે બાહેંધરી આપી હતી.
બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં હાલમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. પ્રતિ 20 કિલોના 900 રૂપિયાથી 1,040 રૂપિયા સુધીના ભાવ નોંધાયેલ છે અને આવક લગભગ 24,000 થી 25,000 બોરીની નોંધાયેલ છે. ખેડૂતો દ્વારા સરકારશ્રી દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે તેવી અત્રે મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે. સરકારશ્રીએ ચોમાસું મગફળીના ટેકાના ભાવ જાહેર કરેલ છે, પરંતુ ઉનાળુ મગફળીના ટેકાના ભાવ જાહેર કરેલ નથી. તો ખેડૂતોની રજૂઆત સંબંધે સંબંધિત વિભાગને અત્રેથી જાણ કરવામાં આવશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા પૂરતા પ્રયત્નો બજાર સમિતિ ડીસા દ્વારા કરવામાં આવશે.